हेलो फ्रेंड्स, हर्षना किचन मेनूमां तमारું स्वागत છે। તમે એક જ રીતના બટાકા પૌવા બનાવી અને ખાઈને કંટાળ્યા હોય તો આજના સ્પેશિયલ મેનૂમાં એકદમ નવી રીતે પૌવા બનાવીશું અને તે માત્ર 5-10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। મારી આવી જ બધી નવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। तो पौवा बनावा माटे सौथी पहला एना मसालानुं प्रिपेरेशन करी लईए। तो तेना माटे एक बाउल में अर्धी वाड़की जेटलू झीणू सामारेलू टामेटू उमेरीशुं, त्यार पछी तेमा अर्धी वाड़की जेटला झीणी सामारेली डूंगळी उमेरीशुं। हवे त्यार पछी तेमा एक लीला मरचाने मैं झीणू सामारी लीधुं छे तो तेने उमेरी दईशुं अने मरचुं तमे तीखुं जे प्रमाणे खाता हो ते प्रमाणे तमारे उमेरवानुं रहेशे। હવે ત્યાર પછી તેમાં 2 ચમચી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું। હવે આજે પૌવાને એક નવો ટ્વિસ્ટ આપીશું, તો તેના માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। મેં અહીંયા આખી ખાંડ ઉમેરી છે, તમે એની જગ્યા ઉપર દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો। ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને તમને ખાટું જેટલું પસંદ હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો। હવે આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ચમચી વડે દબાવીને એને થોડું ક્રશ કરી લઈશું। હવે ત્યાર પછી મેં 1.5 કપ જેટલા પૌવાને પહેલેથી ધોઈ લીધા હતા અને તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા થઈ ગયા છે, તો હવે એ પૌવાને આપણે એમાં ઉમેરી દઈશું। હવે આ પૌવાના મિશ્રણને થોડીવાર માટે બાજુ પર મૂકી દઈશું, ત્યાર પછી આપણે એનો વઘાર રેડી કરી દઈશું। તો તેના માટે મેં ગેસ ઉપર વઘાર્યું મૂકી દીધું છે અને એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એને ગરમ થવા દઈશું। અને હવે તમે જોઈ શકો છો તેલ બરાબર ગરમ થઈ ગયું છે, તો ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરુંને ક્રેકલ થવા દઈશું। હવે ત્યાર પછી મેં 2 ચમચી જેટલા આખા સિંગના દાણા લીધા છે, તો તેને તેલમાં ઉમેરી દઈશું અને એને સાતડી લઈશું। અને થોડીવાર પછી તમે જોઈ શકો છો સિંગના દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે સિંગના દાણા સતડાઈ ગયા છે। તો ત્યાર પછી 10-5 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એને પણ સાતડી લઈશું। હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે વઘારને થોડીવાર માટે ઠંડો થવા દઈશું અને વઘાર હલકો ઠંડો થઈ જાય ત્યાર પછી એ વઘારને આપણે પૌવાનું જે મિશ્રણ રાખ્યું હતું તેમાં ઉમેરી દઈશું। હવે અહીંયા પૌવામાં એક નવો ટ્વિસ્ટ આપીશું, તેના લીધે દેખાવમાં તો પૌવા ખૂબ જ સરસ લાગશે પરંતુ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે। હવે મેં બીટને ખમણીથી ખમણી લીધું છે, તો એ ખમણેલું બીટ 2 ચમચી જેટલું પૌવામાં ઉમેરી દઈશું। હવે ખમણેલું બીટ ઉમેર્યા પછી 2 ચમચી વડે પૌવાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું, પરંતુ પૌવા તૂટી નહીં જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અને હવે તમે જોઈ શકો છો એકદમ નવા ટ્વિસ્ટ સાથે અને નવા સ્વાદ સાથે પૌવા બનીને રેડી થઈ ગયા છે। છે ને પૌવા બનાવવાની એકદમ નવી રીત, અને તે પણ માત્ર 10 મિનિટમાં બનીને રેડી થઈ જશે। તો ચાલો હવે એને સર્વ કરી લઈશું। આ પૌવાને તમે સવારના નાસ્તામાં ચા જોડે અને સાંજના નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો છો। હવે તમને થોડો ચટપટો ટેસ્ટ પસંદ હોય તો તમે એના ઉપર થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો, પરંતુ મેં અહીંયા એને સ્કીપ કર્યો છે। હવે ત્યાર પછી તેના ઉપર લીલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું। હવે ત્યાર પછી તેના ઉપર તીખી સેવનું જે ચવાણું આવે છે તેને સ્પ્રિંકલ કરી દઈશું। ચવાણું ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એકદમ અલગ અને એકદમ નવી રીતે પૌવા બનાવ્યા છે, તો તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।